આમોદના કાંકડીયા નજીક આવેલ આઈટીઆઈમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ એસટી બસની સુવિધાના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકડીયા ગામ ખાતે એસટી બસની સુવિધા ના હોવાથી આઈટીઆઈમાં અભ્યાસ અર્થે આવતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જંબુસર આમોદ અને વાઘરા તાલુકાના વિદ્યાર્થીઓએ આઈટીઆઈમાં અભ્યાસ અર્થે આવે છે પરંતુ બસની સુવિધા ના હોવાથી તેઓએ પાંચથી આઠ કિલોમીટર સુધી ચાલતા આવવું પડે છે

અરવિંદભાઈ શું આ જે ની અંદર જે છોકરાઓ વિદ્યાર્થીઓ જે બસો વિદ્યાર્થીઓ છે બે હજાર સોળથી અહીંયા આગળ કોઈ બસની સુવિધા ઉપલબ્ધ નથી તો તમે સરકારને શું મેસેજ આપવામાં અમે સરકારશ્રીને એ જ મેસેજ આપવા માગું છું તો ખાસ આમ તો મારા મધર પુરસા ગામના સરપંચ છે અને એક જાગૃત નાગરિક તરીકે હું સરકારશ્રી પાસે જ અપેક્ષા રાખું છું કે આઈટીઆઈમાં આવતા વિદ્યાર્થીઓ સાથે અમારા ગામમાંથી જ આમ તો મારા ગામમાં સુધી છે છે ત્યાર પછીનો જે અભ્યાસ આમ જ જવું પડતું હોય છે તો એ માટે મેં જાતે પણ ઘણા પ્રયત્નો કર્યા છે મેં ઘણા સમથિંગ બે ત્રણ મહિના પહેલા આઈટીઆઈના પ્રિન્સિપાલશ્રી સાથે મેં સંપર્ક કર્યો હતો એમની સાથે સંપર્ક કરીને એમના લેટર પેપર લખાવીને હું ખુદ જંબુસર ડેપોમાં ગયો હતો અને મેં રજૂઆત કરી હતી કે આ વિદ્યાર્થીઓ ખરેખર ચાલતા જાય છે ખૂબ જ દુઃખની વાત છે તો એમના માટે કઈ વ્યવસ્થા કરવામાં આવે તો ત્યાર પછી ઘણા સમય પછી હમણાં એક બસ શરૂ થઈ છે પણ વિદ્યાર્થીઓનું કેવું છે કે આ બસ સમયસર આવતી નથી તો સરકારશ્રીને મારા આપના માધ્યમથી હું જ જણાવવા માંગુ છું કે આ બસ સમયસર આવી જોઈએ જેથી કરીને આવનાર વિદ્યાર્થીઓ જે હેતુ માટે આઈટીઆઈમાં આવી રહ્યા છે તે હેતુ સાર્થક બને અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને અને મારા ગામમાં આવતો અને બસનો જે ટાઈમ છે તે સમયસર થવો જોઈએ જેથી કરીને આ વિદ્યાર્થીઓ અહીંયા આઈટીઆઈનો સમય ધારો કે દસ વાગ્યાનો હોય એમ લોકોનો તો પોણા દસ જેવો આમોદ આવી જોઈએ બસ જેથી કરીને દસ વાગે લોકો અહીંયા પહોંચે સાથે સાથે અમારા ગામની અંદરના જે વિદ્યાર્થીઓ છે તે પણ સાડા દસની ની અગિયાર વાગ્યાનો જેવો ટાઈમ છે તો એ વિદ્યાર્થીઓનો પણ ભણવાનો સમય જળવાય રહે

તો તમે શું કહેશો સરકારને કઈ નહીં અમે એવું કહેવા માંગીએ છીએ સરકારને કે સમયસર બસ આવે આવવા જવાની કયો સમય તમારે એમ આઈટીઆઈ દસ વાગે આવી જવાનું અને છૂટવાનો સમય તમારો છૂટવાનો સરત્રો નામ તમારું મારું નામ છે માહિન ગુલામ પટેલ માહિન ભાઈ કેમ તમે અહીંયાથી ચાલતા આવો છો બસની સુવિધા નથી એટલા માટે અને ક્યાં જાઓ છો આ બેગ લઈને તમે

હવે ખાબોચિયા કેટલા ઊંડા હોય તે અમને ખબર નથી હોતી અને જો વધારે કાંડો કાડો ઊંડો ઊંડો હોય તો તેમાં અમે પડી પણ સકીએ છીએ એટલે તમે એવું કહેવા માંગો છો કે સરકાર દ્વારા બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં અને રસ્તા બી થોડા વ્યવસ્થિત કરાવી આપે અમને તમારું પટેલ દેવ અજય અજયભાઈ ક્યાંથી આવો છો અમે જંબુસર તાલુકાથી આવીએ કયા ગામમાંથી આવો છો જંબુસર એવું શું કહેશો તમે અમે દરરોજ જંબુસરથી દસ વાગે અહીંયા બસની સુવિધા નથી તેના માટે અમે ડેપોએ વિનંતી કરવા માગીએ છીએ કેવી વિનંતી બસ મે દરરોજ સાત કે આઠ કિલોમીટર આવવા જવાનો રસ્તો અમે આવીએ છીએ એટલે ચાલતા જ આવો છો ને ચાલતા જ ચાલતા જ છે દોઢ બે મહિનાથી ને આવીએ છીએ કેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે બસો જોબ કરે છે